મુરગેશભાઈ, મારે એ સમજવું છે કે સોશિયલ મીડિયાના યુગમાં નજીક નજીક હોવા છતાં લોકો દૂર થઈ ગયા હતા, પિતા પુત્ર વચ્ચે અંતર પડી ગયું હતું, કારણ કે ઈમેલ છે, વોટ્સએપ છે, ટ્વિટર છે, ફેસબુક છે, એમાંથી માથું ઉચકી લે એ કોઈ જોતું નથી એકબીજા સામે. એટલે ગ્લોબલ દુનિયામાં અલગ લોકો જે લોકો હતા એ લોકો નજીક આવ્યા હતા, પણ નજીકના દૂર જતા રહ્યા હતા. ક્વોરન્ટાઇન થવાના કારણે, કોરોનાના કારણે હવે પરિવાર સાથે રહેવાનો મોકો મળ્યો છે, ત્યારે ઘરની ચાર દિવાલો વચ્ચે પરિવારના સભ્યો એકબીજા જોડે બેસશે, વાતો કરશે. કેટલાય એવા પરિવાર હશે, પતિ પત્ની હશે, કે જેઓ છૂટાછેડાનું મન મનાવી ચૂકેલા હશે. આ લોકો, એટલે આ કોરોનાના કારણે છૂટાછેડા વધશે કે ઘટશે, જોડે બેસવાથી કદાચ મતભેદો ઉકેલાઈ પણ જાય, એક મનોચિકિત્સક તરીકે આપવી જોઈએ. પદ્મકાંતભાઈ, કેટલાક એવા છે કે જે એકબીજાને સાથે આટલો બધો વધારે સમય રહેવું પડે એ સાખી શકતા નથી, એ પણ એક વાસ્તવિકતા છે. પણ આપણે આની જો ઉજળી બાજુ તપાસીએ તો જે લોકો અત્યારે પીડામાં છે અને કાલે શું થશે નક્કી નથી, એવા સમયે દરેક જરૂરિયાતનું સમાધાન કરવા તૈયાર છે, એવા લોકો પોતાની જાતનું પણ ઇન્ટ્રોસ્પેક્શન કરશે અને પોતાના પણ દોષ થોડા જો સ્વીકારશે, સમાધાનકારી વલણ જો અપનાવશે, તો એકબીજાની નજીક આવશે, જૂના મતભેદો ભૂલાશે અને નવી સ્નેહગાંઠ સાથે નવા સંબંધો ચોક્કસ શરૂ થશે. અને કોરોનાનું આ આઇસોલેશન અથવા તો આ લોકડાઉન આ પ્રકારના સંબંધો માટે અને માનવીય સંબંધોની પાર્કિંગ પ્લેસની, ખાસ કરીને નજીકના સંબંધોને પાર્કિંગ પ્લેસની, જે આપણા મગજમાં પાર્કિંગ પ્લેસ નહોતી એ પાર્કિંગ પ્લેસ ઊભી કરશે, એવી મને ચોક્કસ આશા છે. આપ સૌનો, ખાસ કરીને તમારો, આ આધુનિક ટેકનોલોજી અપનાવવા બદલ તમારો અને દીપેનનો ખાસ આભાર, અને તમને બંનેને લાખ લાખ અભિનંદન પણ પાઠવું.